જેવું સત્રનું મારું ત્યાં બોલવાનું બધું હતું થતું નથી. સાથે ઊભા છે આપણે બધા, અને આજે આહવાન કરીશું આપણે બધા, તો બધા જ આપણને મદદ કરશે. ભરૂચના બધા લોકોને ખબર છે એમની સાથે અન્યાય થયો છે. તમારા પર એકદમ રિકવરી આવે ધ્યાન રાખજો. અમે બધા છે તમારી સાથે. તમે એકલા આવી રીતના નથી રહેતા, તમારા વેઠાણ માટે ઉંદર છે. એટલા એ લોકો ધંધા માટે કીધું છે, ધંધા માટે બધા બિલ્ડિંગો બિલ્ડરો એ બધી જમીનો પર બિલ્ડિંગો બનાવી મારો પર નથી. ભરૂચમાં કે તમે 25 વર્ષથી અહીંયા પંચાયતમાં તમારી સાથે છે, તમારું કોઈ ગભરાવશું નથી. તમે એકલા આવી રીતના નથી રહેતા, તમારા રેખાણ માટે ઉત્તર છે. એટલા એ લોકો એમના ધંધા માટે ધંધા માટે બધા બિલ્ડિંગો બિલ્ડરો એ બધી જમીનો પર બિલ્ડિંગો બનાવવાની. આ ભરૂચમાં કે તમે 25 વર્ષથી અહીંયા અમારે પંચાયતમાં થોડા દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વરના બેન, જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી, તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલ્યા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો. આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે, ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી. અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી. તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે, જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે. આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે. આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં
એ બેનને ન્યાય અપાવવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું. અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે.